Assalamualaikum विद्यार्थी मित्रो अपरिसारनु नाम छे जनाम बाहुबाई सुपरनिवाला गर्ल्स प्राइमरी स्कूल जेबीएस जीपीएस बराबर टुकु नाम छे आपु आ चलो धोरण 1 અને આપણો વિષય છે કલરો આપણે ઘણા દિવસ પછી મળ્યા બરાબર ચાલો આપણે આગળ ભણીએ હવે આપણે હજુ બાળાક્ષરીમાં જ ફરીએ છે બરાબર ને એટલે આપણી બાળાક્ષરી કમ્પ્લીટ થાય પછી આપણે સ્વાધ્યાય પૂરી ફરીએ ચાલો એમાં છે આ છે આપણે દીર્ઘયવાળા મૂળા અક્ષરો ચાલો જોઈએ આપણે દીર્ઘયવાળા મૂળા અક્ષરો આ જો દીર્ઘય કેવી આવે દીર્ઘય આમ આવે જોઈ ને હસ્વય આમ આવે જોઈ લીધી ને હા ચાલો હવે આપણે કને દીર્ઘય કી થી અગ્ન ને દીર્ઘય અગ્નિ સુધીના મૂળા અક્ષરો જોઈએ ચાલો શરૂ કરીએ કને દીર્ઘય કી કને દીર્ઘય કી ગને દીર્ઘય ગી ગને દીર્ઘય ગી ગને દી ચને દીર્ઘય છી છને દીર્ઘય છી જને દીર્ઘય જી જને દીર્ઘય જી તને દીર્ઘય તી જો બરાબર યાદ રાખજો હા ઠને દીર્ઘય થી ડને દીર્ઘય ડી ડને દીર્ઘય ટી અણને દીર્ઘય અણી ટને દીર્ઘય ટી ઠને દીર્ઘય થી ડને દીર્ઘય ડી ડને દીર્ઘય ડી નને દીર્ઘય ની પને દીર્ઘય પી જો બધે દીર્ઘય લગાવે છે આપણે હા એટલે એનો એ બી બદલાઈ જશે ફને દીર્ઘય ફી બને દીર્ઘય બી બને દીર્ઘય બી મને દીર્ઘય મી યને દીર્ઘય રને દીર્ઘય રી લને દીર્ઘય લી વને દીર્ઘય વી શને દીર્ઘય સી શને દીર્ઘય સી શને દીર્ઘય સી અને દીર્ઘય અરને દીર્ઘય રી ક્ષને દીર્ઘયક્ષી નને દીર્ઘયગ્નિ જોયું આપણે આ રીતે ક ઈ અગ્ન સુધીની બારાક્ષરી દીર્ઘય સાથે વાંચી ગયા તમારે પણ વાંચતા જવાનું અને બે વાર લખવાનું બરાબર સરસ સારા અક્ષરમાં આ રીતે તમારે લખવાનું છે ચાલો આગળ જોઈએ આપણે શબ્દ ચાલો આપણે હવે દીર્ઘયવાળા શબ્દો જોઈએ તમે જોજો બરાબર મારી સાથે વાંચજો ચાલો જુઓ પહેલો શબ્દ છે સાડી સને કાનો સા ડને દીર્ઘય ડી સાડી સને કાનો સા ડને દીર્ઘય ડી સાડી પહેલો અક્ષર છે જોયો પછી છે મામી મામી કોને કહેવાય તમને ખબર હશે તમારી મામી હશે ને મામાની પત્નીને મામી કહેવાય મને કાનો મા મને દીર્ઘય મી મામી મને કાનો મા મને દીર્ઘય
મી મામી. ચાલો આગળ. કીડી અને દીર્ઘય, કીડ અને દીર્ઘય ડી. કીડી તમે જોઈ હશે, આવે ને નાની કીડી, હા. અને દીર્ઘય કીડ અને દીર્ઘય ડી, કીડી. મારી સાથે વાંચવાનું છે તમારે. ચાલો આગળ જુઓ. ડાસી, ડનેકાનો ડાસ અને દીર્ઘય સી. ડાસી, ડનેકાનો ડાસ અને દીર્ઘય સી. ડાસી, બરાબર. ચાલો શું છે આ? વાટકી. શું છે? વાટકી. વનેકાનો વાટ અને કઈ નહીં, ટક અને દીર્ઘય કી. કને દીર્ઘય કી. વાટકી, વાટકી. ચાલો આગળ જુઓ. મડારી, મડારી. મને કઈ નહીં, મડ અને કાનો ડાર અને દીર્ઘય રી. મડારી, મડારી. તો હવે આ ચાર અક્ષર વાળો છે. છ ક ર ડી ફેરવો છો ને તમે? હા, ચ ક ર ડી. છને કઈ નહીં, ચ. કને કઈ નહીં, ક. ર ને કઈ નહીં, ર. ડને દીર્ઘય ડી. દેખાય છે ને? ડને દીર્ઘય ડી. ચ ક ર ડી, ચ ક ર ડી. ચાલો આ ચાર અક્ષર, ચાર શબ્દ વાળો અક્ષર જોયો આપણે. હવે આપણે બધુંનું આગળની વિડીયોમાં શીખીશું. આ તમારે શબ્દો લખવાના છે. ચાલો, થેન્ક યુ.